વિષય લેતા હતા મેં કહ્યું સાહેબ તમને શું પ્રોબ્લેમ આવ્યો મને કે યાર અમિત લોચા પડી ગયા મેં સાહેબ તમે ફિઝિક્સ ભણાવતા હતા મને કે ફિઝિક્સ તો ભણાવવાનું છોડી દીધું એના પછી મેં સાયકોલોજી ચાલુ કર્યું એટલે શું વાત કરો છો સાયકોલોજી ચાલુ કર્યું મને કે હા મેં તો સાયકોલોજી કેમનું છે સાહેબ મને કે એમ નહીં એ તો ભણાવવાનું મૂકી દીધું પછી આપણે લોજિકલ વિજ્ઞાન ચાલુ કર્યું હું સાહેબ તમે એક ધંધા પકડી રાખો મને કે એમ નહીં વિષયો બદલાય ને મું સાહેબ ફાઇનલી અત્યારે શું ભણાવો છો મને કે લોજિકલ સાયન્સ બધું એટલે મને કે તર્ક વિજ્ઞાન બધું પરફેક્ટ તર્ક વિક્રમ એટલે દરેક વસ્તુમાં તર્ક શોધો ને તમે આમ બી તમને ફિઝિક્સ અને સાયકોલોજીનું જ્ઞાન બી છે એટલે તર્ક તમે બહુ પ્રોપર શોધી શકો દરેક વસ્તુમાં એક કામ કરો તમે અત્યારે અકળાયેલા કેમ છો એનું સોલ્યુશન આપું મને કે આમાં એવું છે ને કે આજે સવારે એક છોકરો આવ્યો હતો બાર સાયન્સનો મારી પાસે બધું બરાબર શું કહેતો હતો સાહેબ એટલે કે એણે મારી સામે એક શરત મૂકી કે સાહેબ તમે આ આ તમે બત્રીસ ટકા આપ્યા છે એક્ઝામમાં હું પાસ બી નથી અને કમસે કમ પાત્રી તો કરી આપો સાહેબ કે ના પણ તારે બત્રીસ છે પાતરી ન કરી આપું સાહેબ ને પેલા છોકરાએ કીધું સાહેબ એક શરત તમે સાહેબ તો અત્યારે તર્ક વિજ્ઞાનનો તો તર્ક વિજ્ઞાનના સાહેબ છો તમને હું ત્રણ સવાલ પૂછું તર્ક વિજ્ઞાનને લગતા જ ધારો કે તમે ત્રણ સવાલના જવાબ આપી શક્યા સાચા ખોટા ભગવાન જાણે ખાલી જવાબ આપી શક્યા ને તો હું અહીંયાથી ચૂપચાપ જતો રહીશ ને ધારો કે તમે જવાબ ન આપી શક્યા તો તમારે મને અહીંયા પાતરી કરી આપવાના સાહેબ કે સવાલ છે ના તો કે તર્ક વિજ્ઞાનના આપણી ચોપડીના જ કે સાહેબ કે હું તારો ટીચર છું તારો શિક્ષક છું મને ચોપડીના જવાબ ન આવડે એવું બને તું એક કામ કર પૂછ અને ગોલી માર તને આપ્યા જવાબ તો સાહેબ કોન્ફિડન્સમાં એટલે એને સવાલ હવે તમે કેટલી ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ છો ઘરે બેઠા બેઠાની સાબિતી આપજો સ્ટુડિયો સુધી મારા સુધી વાત પહોંચી જશે થયું કે સાહેબને ને પેલા છોકરાએ ત્રણ સવાલ પૂછ્યા એક સાહેબ પહેલો સવાલ દુનિયાની અંદર એવી કઈ વસ્તુ છે કે જે લીગલ છે પણ લોજિકલ નથી હવે લીગલ અને લોજિકલનો તમને મતલબ કહું લીગલ એટલે કાયદાકીય રીતે સાચું એટલે લીગલ અને લોજિકલ એટલે તાર્કિક રીતે વૈચારિક દ્રષ્ટિએ સાચું કે આ વસ્તુ લોજિકલ એટલે કે સાહેબ પહેલો સવાલ તો એ છે કે એવી કઈ વસ્તુ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે કે જે લીગલ છે કાયદાકીય રીતે બહુ સાચી પણ લોજિકલ નથી વૈચારિક દ્રષ્ટિએ ખોટી સાહેબ કે આ નથી ખબર તો સાહેબ બીજો સવાલ એવી કઈ વસ્તુ છે કે જે કાયદાકીય રીતે ખોટી લીગલ નથી પણ લોજિકલ ખરી સાહેબ કે એ નથી ખબર સાહેબ ત્રીજો સવાલ એવી કઈ વસ્તુ છે જે લીગલ એ નથી લોજિકલ એ નથી કાયદાકીય રીતે બી ખોટી છે વૈચારિક રીતે બી ખોટી છે સાહેબ કે એક કામ ગયા તું ઘેર જા તને પંચોતેર ની વાત થઈ હતી આ વાત મને કરી મેં કીધું સાહેબ મને તને ના જવાબ આવડે છે સાહેબ કે મારી પાસે તું ભણે છે હું તારો સાહેબ છું મને ના આવડે અમિત તને ક્યાંથી આવડશે મને આવડે જ સાહેબ તમે મારશો નહીં તો હું જવાબ આપું મેં કે બોલ અમિત કયો હતો મન કે પેલો રાજુ રાજુ બોલ્યો ને મને આવડે તડે છે રાજુના સવાલના સાહેબ કે તો બોલ મેં જુઓ સાહેબ પહેલો સવાલ શું હતો મને કે એવી કઈ વસ્તુ છે કે જે લીગલ છે પણ લોજિકલ નથી કાયદાકીય દ્રષ્ટિએ સાચી પણ વૈચારિક દ્રષ્ટિએ તાર્કિક દ્રષ્ટિએ ખોટી મેં કીધું સાહેબ તમારી ઉંમર મને કે મારી ઉંમરના નાને હું લેવા દેવા મેં મે તમે બોલો ને મને કે મારી ઉંમર બેતાલીસ મેં તું સરસ તમારા વાઇફની ઉંમર મને કે તારે કેટલા ટકા બોલો ને સાહેબ મને કે ચોવીસ સાહેબ જુઓ તમે બેતાલીસ ના એ ચોવીસના તો એ તમે બે લગ્ન કર્યા આ વસ્તુ લીગલ ખરી કાયદાકીય દ્રષ્ટિએ સાચી કે નહીં તો કે હા તમે તો લોજિકલ નથી બેતાલીસ વર્ષના થઈને તમે ચોવીસ વર્ષની કન્યા જોડે પહેણ્યા લીગલ ખરી આમાં ના નહીં કાયદો ના નથી પાડતો પણ લોજિકલ નથી ને એનું શું સાહેબ કે આ તો આખું ટોપલું મારા જ માથે આવે છે સાહેબ કે એમ નહીં પણ બીજો સવાલ બધું બીજાનો જવાબ છે તમે શાંતિ રાખો થોડી શાંતિ રાખો મને બીજો બીજો સવાલ પૂછો મને કે એવી કઈ વસ્તુ છે કે જે લીગલ નથી કાયદાકીય રીતે ના ચાલે પણ લોજિકલ ખરી મેં કીધું સાહેબ જુઓ તમારી ઉંમર મને કહે ચોવીસ મેં કીધું એનું એક ઓગણીસ વર્ષના છોકરા સાથે અત્યારે ચક્કર ચાલે છે આ વાત લીગલ નથી કાયદાકીય રીતે ખોટી કારણ કે છે ના હોવું જોઈએ ચક્કર પણ વર્ષની કન્યા ને ઓગણીસ વર્ષના છોકરા જોડે પ્રેમ થાય મને ક્યાં તો આખા ખૂટો હાવ માથે આવ્યું પેલો સવાલ મેં સાહેબ તમારા પત્ની ચોવી ના તમે બેતાલીસ ના વાત લીગલ ખરી કાયદાકીય રીતે ખરી પણ લોજિકલ નહી બીજો સવાલ તમારી વાઇફ નો એક ઓગણીસ વર્ષ નો બોય ફ્રેન્ડ છે એ વાત વૈચારિક દ્રષ્ટિએ લોજીકલી સાચી લીગલ નાખશોતેર કરો ત્રીજાનો જવાબ આપો મારા છે સાહેબ સાહેબ કે તું પંચોતેર પંચાણું પાકા લાય તારી સાહેબ સહી કરી સાહેબ પંચાણું માર્ક આપે હવે બોલ મેં કીધું સાહેબ જુઓ કયો સવાલ મને કે એવી કઈ વાત છે જે લીગલ એ નથી

જ્યાં જ્યાં ને જ્યારે જ્યારે માણસ મૂર્ખ બન્યો છે અમારા ઘણા કલાકાર મિત્રો કહે છે કે જીવનમાં જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં માણસ મૂર્ખ બન્યો છે ત્યાં ત્યાં હાસ્ય ઉત્પન્ન થયું છે માણસની મૂર્ખામી એ હાસ્યનું સૌથી મોટું ઉદ્ભવ સ્થાન છે અને અમારા એક મુરબ્બી હાસ્ય કલાકાર તો એમ પણ કહે છે કે જ્યારે માણસ હસે છે ત્યારે વિચારી નથી શકતો અને જ્યારે માણસ વિચારે છે ત્યારે હસી નથી શકતો માણસ વિચારે એટલે હસી ના શકે અમે ઘણી પ્રોગ્રામ આપવા ગયા ને પહેલી લાઈનમાં એક જણો આમ બેઠો ને હસાય બોલે આ માણસ તો કોઈ દિવસ ના હસાઈ શકીએ અને જે આમ બેઠો ને અમિતભાઈ હા એ માણસ ધમ લઈને હસી પડે એટલે જીવનમાં તમે મને ઘણા પૂછે મને કે અમિત તમે કોઈને પણ હસાઈ શકો મેં કીધું ના જેને હસવું છે ને એને હસાઈ શકીએ બાકી જે અવારથી નક્કી કરીને નીકળો છો કે દિવેલી ડાચું લઈને ગામમાં ફરી એને મારો ભાઈ કોઈ ના હસાઈ શકે મેં કીધું જીવનમાં જેને હસવું છે એના માટે હસવાના રસ્તા હજાર છે જેને જીવનમાં હકારાત્મકતા મેળવવી છે એના માટે પોઝિટિવનેસના રસ્તા હજાર છે જીવનમાં જેને સુખી થવું છે એના માટે દુઃખને કાઢવાના રસ્તા હજાર છે પણ તમારી પોતાની એવી વૈચારિક તૈયારી હોવી જોઈએ કે મારે આજે હસવું છે મારે આજે આનંદ કરવો છે મારે આજે મસ્તી કરવી છે તો તમે હસી શકો સાહેબ અને આવા આવા ઘટનાઓ દરેક જગ્યાએ થાય છે તમને મને આવા અનુભવો થાય છે વાતમાં એટલો ફરક છે તમારી સાથે આવી ઘટનાઓ થાય ને તો તમે ભૂલી જાઓ બે જણાને કહો ચાર જણાને કહો ઘરે આવીને કો મિત્રોને વાત ભૂલી જાઓ જ્યારે અમે શું કરીએ વસ્તુને યાદ રાખીએ એમાં થોડો યુમરનો તડકો આપીએ અને પછી તમારી સમક્ષ આ રીતે રજૂ કરીએ પણ આજની આ રજૂઆતને આગળ વધારું તો મજા આવે વાત